હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા, રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ, એટલે કે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એના એક નવા ટોપિકની સરસ મજાની ચર્ચા કરીએ. તો મિત્રો, નવા ટોપિકની ચર્ચા કરો એના પહેલાં હું તમને કહી દઉં, જો તમે મારી ચેનલ પર નવા છો મિત્રો, તો આજે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નેટ માટે હજી વધારે ને વધારે અપડેટ થતા રહો અને નોલેજ મેળવતા રહો. તો મિત્રો, આજે આપણે ફરીથી સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન અને એક નવો ટોપિક એટલે કે એમ્બ્રિયો ડેવલપમેન્ટ ઇન ડાયકોટ પાર્ટ ટુ, આપણે દ્વિદળીમાં ભ્રૂણનો વિકાસ ભણવાનો છે. આજે ભાગ બે જોઈશું. ભાગ વનની અંદર મેં તમને ઓલમોસ્ટ સમજાવી દીધું છે. આજે જે થોડુંક મારે વાત કહેવાની બાકી રહી ગઈ હતી, આજે ભાગ બેની અંદર હું તમને કહી દઉં છું દ્વિદળીમાં ભ્રૂણનો વિકાસ કેવી રીતે પૂર્ણ થાય છે એના વિશે હું તમને થોડીક બીજી એક્સ્ટ્રા માહિતી આપવા માગું છું. એટલા માટે અહીંયા ભાગ બે મેં તમને બનાવ્યો છે. તો મિત્રો, હંમેશાની જેમ છેક સુધી વિડીયો જોતા રહેજો અને વચ્ચે વચ્ચે નોંધ કરતા રહેજો, જેથી ઇન ફ્યુચર તમે એને વાંચી શકો અને યાદ રાખી શકો. મિત્રો, તો આજે આપણે સમજીએ દ્વિદળીમાં ભ્રૂણનો વિકાસ ભાગ બે. તો આપણે લાસ્ટ ટાઈમ આટલા સુધી ભણ્યા હતા કે આ રીતે ગોળાકાર ભ્રૂણ તૈયાર થાય છે, એનો વિકાસ આ રીતે થાય છે ગોળાકાર ભ્રૂણનો, અને આપણે એના વિશે બધા ભાગ જોયા છે. મેં તમને કીધું કે ઉપરના જે અષ્ટક હોય છે, જે ઉપરનું આ આઠ કોષીય અષ્ટક છે, એના અંદરથી પ્રરોહાગ્ર, ઉપરાક્ષ અને બીજપત્ર બને છે. નીચેના અષ્ટકથી અધ્રાક્ષ અને આદિમૂળ બને છે. એવી રીતે જે અધોવર્ધ કોષ છે એના આઠ કોષોમાં વિભાજન થઈ અને આદિમૂળ અને પરિક પ્રદેશ બને છે અને મૂળ ટોપી બને છે, રાઈટ? તો આ રીતે આપણે સમજ્યા હતા. અને આ નીચેનો ભાગ હતો એ નીલંબ તરીકે આપણે ઓળખતા હતા. નીલંબ આટલા સુધી આપણે ભણ્યા હતા મિત્રો. તો હવે પાછળની જે રચના આમાંથી કેવી રીતે વિસ્તાર પામે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. સપોઝ આની આ આકૃતિ હું બીજી રીતે તમને દર્શાવું છું. સપોઝ કે આ છે આ આકૃતિ, જે એકચ્યુઅલી ઉપરના ભાગો જે નાભી પ્રદેશના કોષો હોય છે, એકચ્યુઅલી દડા જેવી રચના કરે છે, મતલબ કાટખૂણે ગોઠવાઈને પરિવર્તી વિભાજન પામી અને આ રીતે દડા જેવી રચના કરે છે તમે જોઈ શકો છો. અને જે નીચેના જે તલસ્થ ભાગ હોય છે એ આ રીતે નીલમની રચના કરે છે અને અહીંયા જે અધોવર્ધ કોષો છે આઠ કોષોમાં વિભાજન થાય છે અને આગળ રચના કરે છે, રાઈટ? તો ઉપરના જે કોષો છે એ એકચ્યુઅલી જે બીજપત્રો બને છે ઉપરના અષ્ટકમાંથી બને છે અને આ રીતે આમ વળાંક લઈ લે છે. આ રીતે તમે જુઓ છો તો અહીંયા જે બને છે હાર્ડ શેપમાં બને છે. અહીંયા તમે જોઈ શકો છો હાર્ડ શેપમાં બને છે બીજપત્રો, જે વિકાસ થાય છે, કોષો ડિવાઇડ પામે છે ઉપરના અગ્રસ્ત અષ્ટકના કોષો અને જે બીજ જે અગ્રસ્ત અષ્ટક છે અને જે સોળ કોષી અવસ્થા છે એ વિભાજન પામી, કોષો વિભાજન પામી હાર્ડ શેપ જેવી રચના બનાવે છે. એટલે અહીંયા ભ્રૂણ આપણે હૃદય શેપ ભ્રૂણ દેખાય છે, ઓલમોસ્ટ હૃદય જેવું ભ્રૂણ દેખાય છે. જે આગળનું પહેલું ભ્રૂણ હતું એ ગોળાકાર ભ્રૂણ તરીકે ઓળખાય છે, ગોળાકાર ભ્રૂણ. ગાઈડ આ રીતે અવસ્થાઓમાં વિભાજન થાય છે, ગોળાકાર ભ્રૂણ અને હૃદય આકારનું ભ્રૂણ આ રીતે તમે જોઈ શકો છો. હવે શું થાય છે મિત્રો, કે જે આ બીજપત્રો છે આગળ, મતલબ કે જે ભ્રૂણપુટની અંદર જગ્યા ના હોવાના કારણે આ બીજપત્રો છે એ આ રીતે કોઈ બી એક સાઈડ વિકાસ પામે છે. સપોઝ કે અહીંયાથી આ રીતે વિકાસ પામે છે, જે હું બતાડી રહ્યો છું તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે નીચેની તરફ વિકાસ પામી રહ્યો છે આ એક બીજપત્ર અને આ બીજા બીજપત્રો આ રીતે વિકાસ પામે છે અને આ રીતે દ્વિદળી બીજની રચના થાય છે, રાઈટ? તો અહીંયા અધોવર્ધ કોષો છે, કેન્દ્ર છે ભ્રૂણની ધરી છે અને અહીંયા બીજપત્રો આ રીતે વિકાસ પામેલા તમને જોઈ શકાય છે આ રીતે, રાઈટ? તો આ રીતે એકચ્યુઅલી ભ્રૂણનો વિકાસ પૂરો થાય છે. તો પરીક્ષાની અંદર પૂછાય છે મિત્રો કે મતલબ કે કેવી રીતે આગળના આગળ રચના થાય છે, રાઈટ? તો અહીંયા તમે જોઈ શકો પહેલાં ગોળાકાર ભ્રૂણ હોય છે, પછી હૃદયાકાર ભ્રૂણ હોય છે અને આ રીતે પાછળથી આ બીજપત્રો આ રીતે લંબાઈ અને બે બાજુ મતલબ આ રીતે રચના બનાવે છે જે તમે જોઈ શકો છો, રાઈટ? તો હવે હું તમને કહીશ કે આ રચના પછી જે એકચ્યુઅલી ભ્રૂણ પ્રોપરલી ડેવલપ થાય છે કેવી રીતે ડેવલપ થાય છે એની ચર્ચા કરીએ. તો ફરીથી આપણે આકૃતિ લઈ લઈએ અને હું ભ્રૂણની આકૃતિ દોરું છું. તો અહીંયા હું દોરું છું ભ્રૂણ ધરી દોરું છું મિત્રો, યાદ રાખજો કે આ ભ્રૂણ ધરી મેં દોરી છે. આ રીતે ભ્રૂણ ધરી હોય છે કે જેની અંદર હું અહીંયા બીજપત્રો પણ દોરું છું. સપોઝ કે આ ધરી છે અને એમાંથી આ બીજપત્રો આપણે દોરીયા. સપોઝ કે બે બીજપત્રો છે, હાલ ભ્રૂણની જ ચર્ચા કરી રહ્યા છે, બીજની ચર્ચા કરી રહ્યા નથી મિત્રો. એટલે ધ્યાન રાખજો કે આ ભ્રૂણ ધરી છે, આપણે વચ્ચે દર્શાવી દઈએ ભ્રૂણ એક્સિસ કહેવાશે અને અહીંયા એકચ્યુઅલી એની વચ્ચેનું કેન્દ્ર છે, દેટ તો ભ્રૂણ ધરી અહીંયા વચ્ચોવચ્ચ કહીશું. અને ટોચનો ભાગ, અહીંયા ઉપરનો ટોચનો ભાગ છે એ ભ્રૂણાગ્ર છે મિત્રો, યાદ રાખજો ભ્રૂણાગ્ર. અને નીચેનો જે ભાગ છે એ ભ્રૂણ મૂળ છે, ભ્રૂણ મૂળ, રાઈટ? તો આ ઉપરનો ભાગ ભ્રૂણાગ્ર, નીચેનો ભ્રૂણ મૂળ છે અને વચ્ચેનું જે છે ભ્રૂણ ધરી છે મિત્રો, યાદ રાખજો ભ્રૂણ ધરી. આજુબાજુમાં જે છે બીજપત્રો છે મિત્રો, અહીંયા લખું છું બીજપત્રો, આ પણ લખું છું બીજપત્ર, બંને દ્વિદળીની અંદર બે બીજપત્ર હશે એટલે આપણે બીજપત્ર લખીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ, બીજો નાનકડો રચના હું તમને બતાવું ગ્રીન કલરથી, કે આ ભ્રૂણાગ્ર અને ધરી વચ્ચેનો જે ભાગ છે અહીંયા લીલા કલરથી બતાવું છું આ બાજુ, તો એ કહેવાશે ઉપરની બાજુ, કહેવાશે ઉપરાક્ષ મિત્રો, યાદ રાખજો ઉપરાક્ષ કહીશું. અને નીચેની બાજુ જે ભ્રૂણાગ્ર, સોરી ભ્રૂણ મૂળ અને ધરી વચ્ચેનો જે ભાગ છે, રાઈટ, આ રીતે, તો એને આપણે કહીશું અધ્રાક્ષ, રાઈટ?
તો આ રીતે ભ્રૂણના બધા ભાગો મેં તમને દોરીને બતાવ્યા કે આ રીતે છેલ્લે આ રીતે ભ્રૂણ ડેવલપ થાય છે, મતલબ વિકાસ થાય છે ભ્રૂણનો, જેની અંદર બીજપત્રો હોય છે, ભ્રૂણાગ્ર હોય છે, ભ્રૂણ મૂળ હોય છે, રાઈટ, ભ્રૂણધરી હોય છે, ઉપરાક્ષ હોય છે અને અદ્રાક્ષ પણ હોય છે. તો અહીંયા મેં આકૃતિ એટલા માટે દેખાડી છે તમે સમજી શકો કે અમે લખ્યું છે અદ્રાક્ષ અને આદિમૂળ, રાઈટ. તો એ નીચેના અષ્ટકમાંથી આ 16 કોષીય રચના છે, એમાંથી 8 કોષોમાંથી અદ્રાક્ષ અને આદિમૂળ બને છે. જે મેં અહીંયા દેખાડ્યું અદ્રાક્ષ અને આ ભ્રૂણમૂળની રચના જે છે એ એકચ્યુઅલી એમાંથી બને છે. મૂળ ટોપી, જે મૂળનો આગળનો ભાગ હશે, મૂળ ટોપીનો ભાગ જે છે અહીંયા અધોવર્ત કોષોના બીજા બે કોષો છે એમાંથી બને છે, જે આ દેખાડેલું છે. એ આ બાજુ પ્રરોઆગ્ર, ઉપરાક્ષ અને બીજપત્ર, એટલે કે આ બીજપત્ર છે, આ જે ભ્રૂણાગ્ર છે અને ઉપરાક્ષ, આ ઉપરાક્ષ છે, આ બધા જ જે ઉપરના અષ્ટકમાંથી બને છે એટલા માટે મેં આકૃતિ અહીંયા દેખાડી જેથી તમે સમજી શકો. અને ભ્રૂણ મૂળ છે, આદિમૂળ અહીંયા લખ્યું છે. પરિક પ્રદેશ એટલે કે બાહ્યકના કોષોની બધું આમાંથી બને છે, એટલે અધોવર્ત કોષના ઉપરના બે કોષો છે, આ બે કોષો એમાંથી મિત્રો બને છે, રાઈટ. તો આ રીતે પ્રોપરલી એક ભ્રૂણ ડેવલપ થાય છે, તૈયાર થાય છે. તો મિત્રો હવે તમને પ્રોપરલી ખબર પડી ગઈ છે દ્વિદળીનું ભ્રૂણ છે કેવી રીતે ડેવલપ એટલે કે વિકાસ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોનોકોટ એટલે કે એક દળીના ભ્રૂણનો વિકાસની ચર્ચા કરીશું, એનો વિડીયો હું ફટાફટ મૂકી દઈશ મિત્રો. તો તમને આ વિડીયો ગમ્યો જશે. ઘણા બધા લોકો મને કોમેન્ટ મોકલે છે કે સર સરસ વિડીયો હોય છે, અમને સમજણ પડે છે. મિત્રો હજી પણ હું તમને કહું છું કે કોઈ સજેશન હોય તમારા મનમાં કે કોઈ ચલાવવાની પદ્ધતિમાં મને સજેશન આપવું હોય તો તમે મને મેલમાં મેસેજ કરી શકો છો મિત્રો, કોમેન્ટમાં કરો, પણ કોમેન્ટમાં હું જવાબ પ્રોપરલી ડિસ્ક્રાઇબ કરી શકતો નથી મિત્રો. એટલા માટે તમે મને મેલમાં તમે મને જો મેસેજ કરશો તો હું તમને રિપ્લાય જરૂરથી આપીશ અને સરસ મજાનું સમજણ સાથે આપીશ. તો મિત્રો મારો મેલ આઈડીમાં જરૂર તમે મેસેજ કરજો, હું તમને મારે મેલ આઈડી આપું છું એની પાછળ. તો મિત્રો આ વિડીયો તમને જરૂર ગમ્યો હોય તો મિત્રો લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર કરજો. મારો ફેસબુક આઈડી છે ગુજરાત બાયોલોજી નીટ પ્લસ, ગુજરાત બાયોલોજી નીટ જે છે, મારું ટ્વિટર છે ગુજરાત બાયોલોજી નીટ પ્લસ, મારું ઇન્સ્ટાગ્રામ છે, મારું મેલ આઈડી પણ છે mewadamanish1@gmail.com, સ્મોલ લેટરમાં લખજો મિત્રો. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો જરૂરથી લાઇક અત્યારે જ કરી દેજો. થેન્ક યુ સો મચ, આવજો મિત્રો.